અરવલ્લીના ભિલોડા પાસે આવેલા સુનસર ગામે કુદરતના ખોળે વહેતા સુનસર ધોધનો શરૂ થતા સહેલાણે ઉમટ્યા. ભિલોડા તાલુકામાં ખાબકેલ ભારે વરસાદના કારણે ભિલોડાથી 10 કિલોમીટર દૂર આવેલ સુનસર ગામે ધરતીમાતાના મંદિર પાસે કુદરતના ખોરેથી ડુંગર પરથી એક નયનરમ્ય ધોધ વહે છે. આ ધોધ દર ચોમાસે શરૂ થાય છે. આ ધોધને માણવા માટે દૂર દૂરથી સહેલાણીઓ ઉમટી પડે છે. અબાલ વૃદ્ધ સૌ કોઈ આ કુદરતી નજારો માણવા ઉમટી પડે છે. બહારથી આવતા લોકોએ પણ આ કુદરતી દ્રશ્ય નિહાળી ઉત્તર ગુજરાતનો કહેવાતો મિની કાશ્મીરના દ્રશ્યોથી ખુશી વ્યક્ત કરી હતી. સરીફ મંસૂરી, ZS TV, ભિલોડા. પટેલ ચિરાગભાઈ જે સિંહભાઈ છે, મારું વતન ગોરલ ગામનો વતની છું. અહીંયા અમે આ સાલ ગણપતિ પધરાવા માટે અહીંયા સુનસર ગામની અંદર આવ્યા હતા. અહીંયા રાત્રિ 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, એના લીધે આ ધોધ ચાલુ થયો છે. એના લીધે જેમ ભારતની અંદર કાશ્મીરનું જે ધોધ કહેવાય છે, એમ આ ઉત્તર ગુજરાતની અંદર મિની કાશ્મીર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંથી દૂર દૂરના લોકો અહીં પ્રવાસી માટે પણ આવતા હોય છે. આજુબાજુના ગામના લોકો અહીં આ ધોધનો રમણીય વાતાવરણમાં મજા માણે છે. આ એક કુદરતી સૌંદર્ય તરીકે પણ દેખાય છે. મારું નામ ચૌધરી પ્રેમલ કુમાર વિનુભાઈ. હું અહીંયા નજીકમાં ગામ વસાઈનું જ રહેવાસી છું. અત્યારે આપણે જે મુલાકાતે છીએ કે ભિલોડા તાલુકાના, અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સુનસર ગામની મુલાકાતે, જે આ ધોધ પડે છે તેની મુલાકાતે છીએ. આ ધોધ જેમ કાશ્મીર, ભારતની અંદર કાશ્મીર છે, કાશ્મીરમાં જે રીતે ધોધ પડે છે, એ જ રીતે અહીંયા ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના સુનસર ભિલોડા તાલુકાના સુનસર ગામે ધોધ પડે છે. આ નજારો બહુ નમનીય નજારો છે. અહીંયા દૂર દૂરથી સહેલાણીઓ મજા માણવા આવી રહ્યા છે. અહીંયા ભારતના દરેક નાગરિકને હું વિનંતી કરીશ કે અહીંયા એકવાર આ ધોધની મુલાકાત જરૂર લેશો અને અહીંનો આનંદ, બહુ પ્રફુલ્લિત આનંદ માણવા આપ સૌને હું વિનંતી કરીશ.